લોકસભા ચૂંટણીનો આરંભ થઈ ગયો છે તેવામાં તમામ ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં જઈને જનતાના સમક્ષ પોતાના મુદ્દાઓને રજૂ કરી રહ્યા છે અને સાથે જીતના દાવાઓને સાથે તેમને જીતવા માટે તે મુદ્દાઓને મૂકી રહ્યા છે આપણે આજે વટવા વિધાનસભાના જે એચ એસ પટેલ છે તેમને લોકસભાના ફરી ઉમેદવાર બનાવ્યા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના તરફથી સાંસદ પણ રહ્યા છે અને તેમના ક્ષેત્ર મેં ખાસ બટવા વિધાનસભામાં શું વિકાસ કરવામાં આવ્યા છે જનતાના સમક્ષ આપણે છે છે સાથે વાત કરવાનો પ્રયાસ નામ ભાઈ આપનું મારું નામ રવિ રાય છે હું અહીંયાનો રહેવાસી છું શું કામ કરું છું મારું પોતાનો ધંધા છે શું ધંધા ઇલેક્ટ્રિકલ સ્ટેમ્પિંગનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એક વેપારી તરીકે આપણે વાત કરીએ તો કહી શકાય કે જે સરકારી કર્મચારીઓ હોય ત્યાં વેપારીઓના ટેક્સના પૈસા તેમની પકાચ ચૂકવવામાં આવતી હોય છે શું લાગે છે આ વખતે મોદીની સરકારનો દસ વર્ષનો કારકાલ પૂર્ણ થાય છે શું કહેશે બહુ સરસ સારું કારકાલ રહ્યું છે જે ટેક્સના પૈસા છે એ બધી સારી જગ્યાએ યુટિલાઇઝ થઈ છે જેવી રીતના આપણા વિધાનસભાની હું વાત કરું મારા વટવામાં આ સરસ ગાર્ડન બનાવ્યું છે તમે આપણા પાછળ જોઈ શકો છો તો બોલે ટ્રેનનું કામ ચાલી રહ્યું છે એટલે અનેક

મતલબ એ જ હતું દેખાતી નહીં એનું કારણ આ છે કે જે ગ્રાઉન્ડ રિયાલીટી છે જે આપણે જોઈ શકીએ કે ભાઈ ભાજપના કાર્યકર્તાઓ આઈને મળે શું તકલીફ છે લોકોને પૂછે બટ સામે કોંગ્રેસ નું જે હોવું જોઈએ વિપક્ષમાં એ કામ નથી થતું રાહુલ ગાંધી કે યુવા છે યુવા તરીકે યુવાને લાવવાનો તમારી ફરજ બને યુવા છે યુવા તરીકે લાવવાનો ફરજ બને પણ સામે કામ ભી દેખાવો જોઈએ ને સાહેબ લાઈને માથે બેસાડવાનું કોઈ મતલબ જ નથી પાંચ વર્ષ ના થાય તો બીજા આપણે યુવાન આપણા સાથે છે મોદીજી ના દસ વર્ષ ના કાર્યકાળ પૂર્ણ થયો છે એક યુવા તરીકે શું કેસો કયા પ્રકારની તેની કામગીરી હતી કામગીરી બહુ સારું છે દસ વર્ષમાં બહુ વિકાસ થયો છે પણ ફરી એકવાર મોદી સરકાર આવશે વિપક્ષ કહે છે કે મોદીનો પરિવાર નથી પણ યુવા મહિલા બધા કહે છે કે હું છું મોદીનો પરિવાર આ વખતે ચોક્કસ બીજે બીજા એચએસ પટેલે ફરી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે ત્યારે બટો વિધાનસભા કેટલો તેમનો દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે શું કહે છે એચ એસ પટેલ આ પાંચ વર્ષમાં બહુ વિકાસ કર્યો છે વિપક્ષ પાછે અત્યાર સુધી ઉમેદવાર નથી કે ઉમેદવાર અત્યારે જે રોહન ગુપ્તા ઉમેદવાર હતા એ પણ ફોર્મ પાછી લઈ લીધું અને અત્યારે એ દસ દિવસ બાકી છે ફોર્મ ભરવાનું અત્યારે સુધી એ ઉમેદવારી સેટ નહીં કરી ફોર્મ પાછા ખેંચવાની વાત કરી રહ્યા છે કોંગ્રેસના તમામ આગેવાનો બેઠક કરી રહ્યા છે સાથે કહી રહ્યા છે કે એ રણનીતિ અમારી જૂની છે અમે કોઈ ડિક્લેર નથી કરી જ્યારે ફોર્મ ભરવાનો જ્યારે સમય આવતો હોય છે તેના પાંચ દિવસ પછી ડિક્લેર કરતા હોઈએ શું કહેશે ના આ વખતે લાગે છે કે એ ફોર્મ કદાચ છેલ્લા છેલ્લા ભરશે અને આ વખતે ગઈ વખતે ચાર લાખ ચોત્રીસ હજારથી

ઇન કેસ કે અહીંયા પ્રેઝન્ટ બી છે જે ભાજપના કાર્યકર્તાઓ છે એ પબ્લિકની વચ્ચે ઇન શોર્ટ પ્રેઝન્ટ બી છે અને અત્યારે તમે વટવાની કોઈ બી સોસાયટી લઈ લો બધામાં રોડ પાણી ગટર લઈને એ બધી સુવિધા થઈ ગઈ છે અને કોર્પોરેટરો છે કે મીન્સ કે આપણા ધારાસભ્ય છે બાબુસિંહ જાદવ કાં તો એક્સ એમએલએ અમારા પ્રદીપસિંહ જાડેજા સાહેબ એ બધા અહીંયા પોઝિટિવ રહે છે અત્યારે પ્રેઝન્ટ રહે છે હાલમાં અને કોંગ્રેસમાંથી કોઈ હાલમાં કોઈ સોસાયટીમાં બી જતું નથી સ્ટુડન્ટ તરીકે શું કહેશે સ્ટુડન્ટ તરીકે તો વિકાસ તો છે જે એવું કહે છે કે ભાઈ બેરોજગારી છે તો એ એ વસ્તુ ખોટી છે હાલમાં રેલવેમાં જે ભરતીઓ ડિક્લેર થઈ છે એ બી સારી છે ગુજરાત પોલીસમાં બાર હજાર કોન્સ્ટેબલની ભરતીઓ આવી ગઈ છે એ એએમસીમાં સાતસો ઉપર ભરતીઓ આવી ગઈ છે તો એ બેરોજગારી તો નથી બટ આપણે મીન્સ કે ઓપોઝિશનનું કામ છે પબ્લિકના માઇન્ડમાં શું નાખવાનું એટલે એ લોકો પ્રેશર લે છે અચ્છા જ્યારે આપણે આઈઆઈટીની વાત કરીએ ની વાત કરીએ તો તે કોંગ્રેસની શાસનની છે એ લોકો કહી રહ્યા છે શું કહેશું એવું કંઈ નથી કે હાલમાં તમે જોઈ લો કે આઈઆઈટી બી નવી બની ગઈ છે આઈઆઈએમ બી મીન્સ કે આઈએમ તો નથી જે છે એ જ રહેશે એમ્સ રાજકોટમાં આવી ગઈ છે મોદી સાહેબના કાર્યકાળમાં હવે હું પોતે એન્જિનિયર એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું મેં ચાંગાથી મારી મિકેનિકલ ઇન્જિનિયરિંગ પતાવી દીધી છે હવે મારું એમ માને જોબ બી મળી ગઈ હતી બટ શું કહેવાય કે હાલમાં મારું એવું છે કે ભાઈ હું ગવર્મેન્ટમાં અપ્લાય કરું

બેરોજગારી તો મીન્સ કે છે બટ ઓછી છે રાહુલ ગાંધી ત્રીસ લાખ નોકરી આપી રહ્યા છે શું કહેશો ક્યાંથી લાવશે ત્રીસ લાખ સામે જગ્યા બી ખાલી હોવી જોઈએ ને જગ્યા ખાલી જ નહીં નહીં એવા કહી રહ્યા છે કે જગ્યા ખાલી નથી પણ બીજા પણ આપણા સાથે ભાઈ જોડાયા શું નામ છે મારું નામ નિરવસિંહ કથેરિયા છે શું કરો છો વેપાર કરું છું તમે તમે વેપારી છો હા ઇલેક્ટ્રિકલ પીવીસીનું મારું ટ્રેડિંગનું કામકાજ છે આજ મોદીજીનો દસ વર્ષનો કાર્યકાલ પૂર્ણ થાય છે વેપારી તરીકે શું કહેશે તમને વેપારીઓ કંઈ પ્રકારની સુવિધાઓ આપી છે વેપારી તરીકે બહુ સારા સારા કામ કર્યા છે મોદી સાહેબે અને બધી ટેક્સનો યુઝ સારી રીતે જાય છે ટેક્સનો જો ફંડ આવે છે બધું સારી જગ્યાએ અપ્લાય થાય છે આજે તમારે એચએસ પટેલને ટિકિટ પાછો આપવામાં આવ્યો છે શું કહેશે તમારા વિસ્તારનો કેટલો વિકાસ કર્યો છે ઘણા બધા વિકાસના કાર્ય કર્યા છે એચએસ સાહેબે બીજા ભાઈ આપણા સાથે છે અમે એમ મુદ્દો એ જ છે કે રામ મંદિરનો મુદ્દો એટલે કરોડો ભક્તો નહીં આસ્થા પાંચસો વર્ષ પછી પૂર્ણ થઈ છે કોંગ્રેસ કહે છે કે પાંચસો વર્ષ પછી જે આસ્થાનો કેન્દ્ર હતો તે મુદ્દો અમે ઉપાડ્યો હતો અમે કદાચ સત્તામાં હોત તે મુદ્દો અમે પૂરો કર્યો શું કહેશે સર આટલા વર્ષ થઈ ગયા કેમ એમને એમને પૂરો કર્યો પહેલી વાત તો એક સિત્તેર સિત્તેર વર્ષ સુધી અમે શાસન ચલાવી છે ને ઘણા બધા મુદ્દાઓ છે ત્રણસો સિત્તેર લઈ લો રામ મંદિર લઈ લો કેમ હજુ સુધી એક મુદ્દો બી એમને પૂરો ન કર્યો સર એક તરફી ચાલ્યા છે બીજી વાત છે વિકાસની વાત છે વિકાસમાં બી તમે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે એ મારે કહેવાની જરૂર નથી જગ આખું જુઓ છે અને ભારતની દરેક ઘરે ઘરે દેખાઈ રહ્યો છે કે વિકાસ શું થયો છે એટલે હું કહું એ વાત નથી થયો છે અને સચોટ થયો છે અને આગળ બી થતો રહેશે અને જે વિશ્વ સત્તા તરફ જે દેશ જઈ રહ્યો છે આપણો મોદી સાહેબ જે કહી રહ્યા છે આપણે ભાઈ ત્રીજા નંબરે આપણે પહોંચી જઈશું એ સત્ય વાત છે અને આલીફેર ફેર મોદી સાહેબના કમળ સાથે એચ લઈ લો કે આપણે હિન્દુસ્તાનની દરેક સીટ લઈ લો ચારસો પાર જશે અને વિકાસની હરોળમાળ જે પ્રમાણે ચાલતી આવી છે આગળ બી ચાલશે એ જ પ્રમાણે ભારત માતા કી જય વંદે માતા બીજો સવાલ એ છે કે આજે દસ વર્ષ તો કારકાલપૂર્ણ પૂર્ણ થયો છે આપ કામ ની વાત કરી રહ્યા છીએ કયા કામો છે લોકોને તો દેખાતા નથી બીજા આગેવાનો હોય કે વિપક્ષ ના આગેવાનો હોય કામ તો કે મોદી સરકાર કરે જ નથી કઈ જો સાહેબ કામ નથી થયું એ તો શક્ય છે જ નહીં આજે જે જગ્યાએ અમે ઊભા છીએ સૌથી પેલું તો ગાર્ડન છે એ થયું છે વટવા એટલે છેવાડાનો માનવી ગણો બરોબર આજ સુધી વટવા તરફ કોઈ નજર માંડી જ નહોતી તમે સમજો વાતનો ના પ્રદીપસિંહ જાડેજા સાહેબ આવ્યા એમને ખરેખર ઝીણવટપૂર્વક જોયું છે કે ભાઈ વટોમ શું વિકાસ છે શું નહીં નવી ટીપી પાડી છે ગાર્ડનો છે ઓલમ્પિક્સના ઘણા બધા જે જેમ કે ભાઈ તળાવો ડિવ ડેવલપ કર્યા છે સ્વિમિંગ પૂલ છે બરાબર છે એટલે રોડ રસ્તા છે બીજી વાત બાબુશ્રી જાદવજી આયા એમને પણ એમની સાથે સાથે જ પગથી પગ મેલ ડેવલોપ કર્યું જ છે અને આગળ બી થશે એ તે સાહેબ તો છે જ જોડે અને વિશ્વાસ મોદી સાહેબે મેક્યો છે એમની એમની ઉપર એટલે વિકાસ તો છે છે ને સામાન્ય ગામડામાંથી અહીંથી અમે રોપડા સુધી જઈએ ને સાહેબ એટલે પાંચ કિલોમીટર ત્યાં બી તમે જોઈ આવો રોડ રસ્તા નળ થી જળ બધું જ છે આ વખતે શું કોંગ્રેસ આવવાની શક્યતા જ નથી ને સાહેબ કેમ ક્યાં તમને દેખાય છે ક્યાંય તમારા છોકરા ત્રીસ લાખ રોજગારી આપે છે મારી વાત રોજગારીનો મુદ્દો તો કેવું છે એ અમારા ભાઈએ કીધું ને એ જ વાત છે એ મુદ્દા પર હું કોઈ વાત નહીં કરી શકું પણ મને એટલી ખબર છે કે વિકાસ થયો છે અને આગળ બી થશે કોંગ્રેસ ભી કરશે ને વિકાસ કરે હોત તો ગઈ જ ના મોદી દસ વર્ષ નું વિકાસ ઘણો બધો તમે અહીંથી ક્યાંથી આવ્યા અત્યારે કેટલા સમયમાં આવ્યા વિજય ચાર સર તમે આવ્યા ક્યાંથી કઈ રીતે આવ્યા કલાક લાગ્યો કલાક લાગ્યો ને બરોબર એ એમની માં એ જ જગ્યાએ કોંગ્રેસ તો બે કલાક લાગે તમને આ સીધી ને સરળ ભાષામાં કોંગ્રેસ તો કલાક શું બે કલાક શું કામ લાગે ઘણા બધા રોડ રસ્તા છે ટ્રાફિકની સમસ્યાઓ છે બધું ઘણું બધું હલ કર્યું છે ભાઈ સાહેબ એવું નથી કે ચાલી ગાર્ડન બન ખાલી ગાર્ડન બનાવ્યા છે ઘણી બધી સમસ્યાઓ છે પબ્લિકની જે દૂર કરી છે બરાબર છે અને અમે ભાજપથી જ સંતુષ્ટ છીએ અને હર હંમેશ અહીં સુધી કે મેં સૌથી પહેલો મારો મત મેં ભાજપનો હાલ્યો છે અને મારા બાળકને બી હું કહું છું કે ભાજપને જ મત હાલવાનો છે સાહેબ શું શું શબ્દ મળી મોદી સરકારથી આપને જો મારી વાત સાંભળો પરિવાર મત કેવું છે આયુષ્યમાન કાર્ડ છે બરોબર છે જે પાંચથી હવે પાંચ લાખ કેન્દ્ર સરકાર છે પાંચ લાખ રાજ્ય સરકાર છે એમ દસ લાખ મળે છે ગુજરાતની અંદર તો દવાખાનું ફ્રી થઈ ગયું છે રોડ રસ્તા પાણી શું નથી એમ બધું જ છે કોંગ્રેસના નેતાઓ કહે છે કે અમારી યોજના લાગુ કરે છે લાગુ ભલે એમણે કરી હતી બરોબર છે પણ પરિપૂર્ણ કોણે કરી ભાજપે કરી છે કેમ કોંગ્રેસનો એક બી નેતા નથી એમને એમ કહેતો કે ભાઈ અમે પૂર્ણ કરી છે બતાવો એ બી મોટો મુદ્દો છે ને સાહેબ કોંગ્રેસ બનાવવાની સરકાર કોઈ કાળે ન બને સર ભારતીય જનતા પાર્ટીનું કમળ અને મોદી સાહેબ ચારસો આ જ નારા સાથે આખા ભારતની અંદર ચાલવાનો છે અને જ્યારે રિઝલ્ટ હશે ત્યારે ચારસો પાર જ હશે અને આવનાર સમયની અંદર જે જે મોદી સાહેબે કીધું છે એ બી પબ્લિકની વચ્ચે જાહેર સભાની અંદર સાહેબશ્રીએ કીધું છે ને એ દરેક વાયદા પૂરા થશે એવી અમારે દરેકને શુભકામનાઓ છે દરેક વોટરનો અને મોદી સાહેબ ને પણ ભારતીય જનતા પાર્ટી બીજા આપણે જોડે કહી શકાય એક યુવાન ફરી જોડાય શું નામ છે રાજપૂત સ્વયં શું નામ શું કામ કરો છો હું હમણાં સ્ટડી કરું છું બીએસસી આઈટી સાયબર સિક્યોરિટીમાં મારું ફોર્થ સેમ ચાલુ છે ઓકે સાયબર સિક્યોરિટીમાં જો એટલે સ્ટડી કરો શું કહેશો મોદી સાહેબ દ્વારા આજે તમામ યુનિવર્સિટીમાં સુવિધાઓ પણ આપવામાં આવી છે દસ વર્ષનું કારકાળ પણ પૂરું થાય છે શું કહેશો કોને બોટ આપવાના મોદી સાહેબને કેમ કેમ એટલે તમે જો અહીંયા આ જ્યાં તમે ઊભા છો એ વિકાસ પાછળ વિકાસ જ્યાં જો તમે બધી જગ્યા મોદી સાહેબનો વિકાસ જ છે તમે જ્યાં મુંડી ફેરો છો ત્યાં મોદી સાહેબનો વિકાસ દેખાવશે જો પાછળ આગળ આ બાજુ છોકરાઓ જો કેટલા રમે છે આજથી પહેલાં અમારે ત્યાં જ્યારે મોદી સાહેબનો તો દો હજાર બે હજાર ચૌદ પહેલાં

નહી રાહુલ ગાંધી યુવા છે અરે યુવા જે કઈ કરે તો અમે વોટ આલીશું ને કઈ કરશે જ નહીં તો યુવા ને માથે બેસાડી કરીશું શું અમે આ વખતે ગુજરાતમાં ત્રીસ લાખ નોકરી કઈ નઈ આવવાના એ બધું સ્કીમ છે કઈ કહે નહી ભરોસો ના કરાય બધા બીજા એવા આપણા સાથે છે શું કરો છો શું નામ છે આપનું મારું નામ ભૌમિક પટેલ છે હું વિદ્યાર્થી છું વિદ્યાર્થી તરીકે શું લાગે છે આ વખતે દસ વર્ષના કારકાલ મોદીજીનો શું બદલાવ જોવા મળ્યો આજથી બે હજાર ચૌદ પહેલાં આપણે કોંગ્રેસની સરકારમાં મનમોહન મનમોહનસિંહ વડાપ્રધાન હતા વિદેશ નીતિની દ્રષ્ટિએ જોઈએ તો દેશના પ્રધાનમંત્રી વિદેશ જઈને આવતા રહેતા હતા કોઈને ખબર નથી પડતી આજે આપણા મોદી સાહેબ વિદેશ જાય છે તો લાલ જાજમ પાથરીને એમનું સ્વાગત થાય છે જે દેશમાં ઉતરે દેશના રાષ્ટ્ર અધ્યક્ષ એમનું જાતે પોતે સ્વાગત કરવા આવે છે એટલે સમગ્ર વિશ્વમાં ભારતનો તિરંગો ધ્વજ જે શાનથી લહેરાઈ રહ્યો છે રક્ષા ક્ષેત્રની વાત કરીએ તો આજથી દસ વર્ષ પહેલાં તમને ન્યૂઝપેપરમાં હેડલાઇનો આવતી હતી કે આજે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો આજે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો આજે અહીંયા આતંકી હુમલો થયો દેશના અઢળક ખૂણાઓ ઉપર આતંકવાદી હુમલાઓ અને બોમ્બ્લાસ્ટની ઘટનાઓ બનતી હતી બે હજાર ચૌદ પછી કાશ્મીરની બહાર એક પણ બોમ્બ્લાસ્ટ થયો નથી એ રક્ષા ક્ષેત્રમાં ખૂબ મોટી ઉપલબ્ધિ મોદી સરકારની છે આરોગ્ય ક્ષેત્રે જોઈએ તો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ છે રોડ રસ્તા તમે આજે જુઓ બોગીબિલ બ્રિજ જોવો આસામનો હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ જુઓ બોમ્બેમાં હમણાં જ પીએમ સાહેબે અંડર સી ટનલનું લોકાર્પણ કર્યું મોદી સાહેબની એક વસ્તુ ખૂબ ગમે છે કે જેનું ખાતમુહૂર્ત એ કરે છે એનું લોકાર્પણ પણ એ ખૂબ એ જાતે જ કરે છે કોઈ પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું લેહથી લઈને લક્ષદ્વીપ સુધી અંબાજીથી લઈને કામખ્યા સુધી સોમનાથથી લઈને સારનાથ સુધી અજમેરથી લઈને અમૃતસર સુધી કેદારનાથથી લઈને કાશી સુધી મથુરાથી લઈને રામેશ્વરમ સુધી આકાશમાં ચંદ્ર હવામાં તેજસ ફાઇટર જેટ જમીન ઉપર રોડ રસ્તાઓ ગરીબના ઘરમાં નળથી જળ માતાઓ બહેનોને ચૂલાના ધુમાડામાંથી મુક્ત કરવા માટે ઉજ્જવલા યોજના ગરીબના ઘરમાં લાઇટ માટે એલઈડી બલ્બ એટલી બધી અઢળક યોજનાઓનો લાભ છેલ્લા દસ વર્ષમાં બે હજાર ચૌદમાં સૂત્ર હતું કે મેરા દેશ બદલ રહા હૈ આજે એક યુવાન તરીકે ગર્વથી કહેવાનું મન થાય છે કે મેરા દેશ બદલ ચૂકા હૈ તો બધી યોજનાઓની વાત કરી યોજના તો કોંગ્રેસની સમયની યોજનાઓ છે લાગુ મોદી સરકાર છે ને સાહેબ યોજનાઓ લાવવી અને યોજનાઓને જમીન ઉપર પહોંચાડવી એમાં આસમાન જમીનનો ફેર હોય છે આ જ અધિકારીઓ હતા આ જ ટેક્સ પેયર હતા અને આ જ મતદારો હતા સંસદમાં ઊભા થઈને બોલવું અને જમીન ઉપર ઉતરીને કામ કરવું એમાં આસમાન જમીનનો ફેર હોય છે આજે જનધન ખાતું ખોલવું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ ગરીબના ખાતામાં ખેડૂતના ખાતામાં સીધા પૈસા પહોંચાડવા રાજીવ ગાંધીનું એક સ્ટેટમેન્ટ મને યાદ આવે છે કે રાજીવ ગાંધી કહેતા હતા કે હું એક રૂપિયા મોકલું છું તો પંદર પૈસા પહોંચે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ તમે આજે જુઓ મોદી સાહેબ છ હજાર રૂપિયા મોકલે છે ખેડૂતના ખાતામાં સીધા છ એ છ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં પહોંચે છે એટલે યોજનાઓ અમારી છે ભાજપ એનું નામ બદલી રહી છે પણ તમારી હતી તો તમે જમીન સ્તર સુધી પહોંચાડી કેમ ના શક્યા ભારતીય જનતા પાર્ટી એ અંત્યોદયના ભાવ સાથે દરેક યોજનાઓ દેશના પીડિત ગરીબ વંચિત મહિલાઓ અને યુવાનો અને દેશના છેવાડાના ખૂણામાં બેઠેલા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી માણસ ક્યાંય પણ બેઠો હોય એના જીવનમાં એના જીવનનું સ્તર ઉપર કઈ રીતે આવે એના માટે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે કામની વાત તો ઠીક છે હાલ આપણે વિધાનસભામાં છે પટેલને ફરી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીથી કરવામાં આવે છે શું વિકાસ કરે છે શું લાગે છે આ વખતે છે એચએસ પટેલ સાહેબ અમારા ચાલુ સાંસદ છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ પૂર્વ લોકસભા ખૂબ મોટો મત વિસ્તાર છે સાત જેટલી વિધાનસભાઓની એક લોકસભા છે એચ એસ પટેલ સાહેબનું કાર્યાલય જનસંપર્ક કાર્યાલય તમે ક્યારે પણ જાઓ એચ એસ પટેલ સાહેબના જનસંપર્ક કાર્યાલય પર સતત ધમધમતા સતત ધમધમતું કાર્યાલય હોય છે કોઈ પણ સામાન્ય નાગરિક ત્યાં જાય કોઈપણ જરૂરિયાત અર્થે તો સતત એમનો સ્ટાફ પોતે એચ એસ પટેલ સાહેબ સિવાય કે દિલ્હીમાં એમનું સંસદનું સત્ર ચાલુ હોય એચ એસ પટેલ સાહેબ સતત સક્રિય હોય છે એચ એસ પટેલ સાહેબે આટલી મોટી લોકસભા હોવા છતાં પણ સતત વિસ્તારમાં પ્રવાસ કરી અને જનતાની વચ્ચે રહ્યા છે જનતાની સમસ્યાઓ સાંભળી છે અને જરૂર લાગે ત્યાં જનતાની સમસ્યાઓને દિલ્હીને સંસદમાં ઉપાડી એનું નિરાકરણ કરવા માટેના શ્રેષ્ઠ પ્રયત્નો એચ એસ પટેલ સાહેબે કર્યા છે બીજો પ્રશ્ન એ છે કે સાહેબની વાત કરી રહ્યા રાજકારણની વાત કેજરીવાલ એક બાજુ તમામ રાજનીતિક પાર્ટીઓ એક બાજુ મોદી સરકાર એક બાજુ ઇન્ડિયા ગઠબંધન એરલાઇન્સ એટલે ભારતીય જનતા પાર્ટી હવે તમામ ઇન્ડિયા એરલાઇન્સ હોય કે કેજરીવાલ હાલ તો કેજરીવાલ સિટિંગ સીએમ છે તેમને હાલ જેલ જેલવાસમાં ભોગી રહ્યા છે સાથે હવે જે વિપક્ષના નેતાઓ છે તે આરોપ લગાવી રહ્યા છે કે મોદી સરકાર આવી ઈડીના ઉપયોગ કરી કરીને ચુનાવ હારી રહી છે એટલા માટે બધાનો ઉપયોગ કરી રહી છે શું કહેશે જનતા તરીકે હાર ઇન્ડિયા ગઠબંધન ભાળી ગયું છે ઇન્ડિયા ગઠબંધનને જનતાનો મૂળ ખબર છે ભારતીય જનતા પાર્ટીના આટલા બધા ઉમેદવારો ડિક્લેર થઈ ગયા છે ઇન્ડિયા ગઠબંધન હજુ અંદર અંદર કેટલી સીટો નહીં નક્કી નથી કરી શકતા જ્યાં સુધી એજન્સીઓના ઉપયોગની વાત છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી સાહેબ એકદમ પારદર્શી શાસનમાં માને છે ગુડ ગવર્નન્સનું મોડલ કેવી રીતે ડેવલોપ થાય નરેન્દ્ર મોદી સાહેબ એમાં માને છે અને આ દેશની કાળી ગરીબની કાળી મજૂરીનો એક પણ રૂપિયો જેણે ખાધો છે કોંગ્રેસના શાસનના સાહીઠ વર્ષ આપણે જોયા છે ટુજી કૌભાંડ કોલસા કૌભાંડ કોમનવેલ્થ કૌભાંડ એટલે આ દેશના ગરીબની કાળી મજૂરીનો પૈસો આ દેશના ટેક્સપેયરનો પૈસાથી જેણે જલસા કર્યા છે એવા કોઈ પણ વ્યક્તિને છોડવામાં ન આવે એવી જનતા અને યુવાન તરીકે અમારી નરેન્દ્ર મોદી સાહેબને અપીલ છે અને છેલ્લો સવાલ આપણે મારા પરિવારમાં આયુષ્યમાન કાર્ડ છે હું પોતે વિદ્યાર્થી તરીકે મોદી સાહેબની શિષ્યવૃત્તિનો લાભ લઉં છું એ સિવાય પણ ઘણી બધી યોજના યોજનાઓથી સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અમે ખૂબ લાભ લઈએ છીએ આદરણીય પ્રદીપસિંહ જાડેજા સાહેબ અમારા ધારાસભ્ય તરીકે બે હજાર બારમાં અહીંયા આવ્યા એ પછી અમને જીમ ટેનિસ કોર્ટ રમત ગમતના મેદાનો બાગ બગીચાઓ બનાવે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ ખૂબ યુવાનોનો લાભ થઈ રહ્યો છે એ જ રસ્તે આગળ ચાલતા અમારા વર્તમાન ધારાસભ્ય બાબુસિંહ જાધવ સાહેબ પણ ખૂબ વિકાસ કરી રહ્યા છે સતત જનતાની વચ્ચે રહે છે એટલે સરકારની તો અઢળક યોજનાનો લાભ લઈ રહ્યા છીએ અમે બીજાભાઈ આપણા સાથે છે પ્રદીપસિંહ રહ્યા અહીંયા બાબુસિંહ જાધવ આયા વિધાનસભામાં કેટલો વિકાસ થયો છે હાલ લોકસભાનો ઇલેક્શન પણ નજદીક છે ત્યારે એચ એસ પટેલને ફરી એકવાર ઉમેદવારી નોંધાય છે ચાલુ સાંસદ પણ છે શું કેટલો વિકાસ થયો વિકાસ જ છે પટવાની અંદર રોડ રસ્તા બધી જ રીતે ગાર્ડનથી લેવલ હર એક વિસ્તારની અંદર નાના નાના બાળકો માટે ગાર્ડન થઈ જાય છે હરેક વિસ્તારની અંદર આંગણવાડીઓ છેવાડાના માનવી સુધી બી કોઈ તકલીફ તો છે જ નહીં ના ના ભાઈ હમણાં કીધું કે જેનું મોદી સાહેબ કરે છે એનું લોકાર્પણ ભાઈ મોદી સાહેબ જ કરે છે કોંગ્રેસના શાસનમાં તો બુલેટ ટ્રેન નું લોકાર્પણ કોઈ કર્યું નથી મોદી સાહેબે કર્યું છે પણ આપના પરિવારમાં કોને કોને મોદી સાહેબી જે સુવિધાઓ છે તે મળી મારા પરિવારની અંદર મેં માં અમૃતમ કાર્ડ નો બી લાભ લીધેલો છે બાળકોને શિષ્યવૃત્તિ મળે છે મારું પરિવારમાં ઘણો બધો ભારતીય જનતા પાર્ટીનો લાભ મળ્યો આ વખતે તો કોંગ્રેસ પાર્ટી 30 લાખ યુવાનોને રોજગાર આપી રહી છે શું કહેશો કોંગ્રેસના રાહુલ ગાંધી પોતે બેરોજગાર છે તો એ યુવાનોને ક્યાંથી રોજગાર આપી શકશે એ તો પોતે યુવા છે ને એ પોતે પણ બેરોજગાર જ છે એમનું જો કે કામ તો છે જ નહીં

એ ત્રીસ લાખ નો વાયદો તો શું ત્રણસો ત્રણ જણ નોકરી નહીં આપી શકે એમની સરકાર બનવાની નથી નોકરી આપવાની નથી બીજી છેલ્લો સવાલ એ છે કે આ વખતે એચએસ એસ પટેલ ને ફરી મૂકવામાં આવે છે લાગે છે આ વખતે કે એચએસ પટેલ આવશે કે કોંગ્રેસ પાર્ટી સરકાર બનવાની એચએસ પટેલ સાહેબ જંગી બહુમતી થી જીતશે સો ટકા જનતા તરીકે શું કહે છે કેટલા વોટો આવવાના છે આ વખતે સાહેબ ના જે પાછલા વર્ષે જે વોટ હતા એનાથી બી બહુ સારા વોર્ડથી સાહેબ છે એક બેન આપણે સાથે જોડાયા છે તો સૌ તો આપણું નામ જણાવો સિંગ નીતા બેન આપણે મહિલા તરીકે મોદીજી શું વિકાસ કામ કરે છે મને મહિલા તરીકે મોદીજી તો એક અમારા મહિલા માટે તો સમજો તો એક ભાઈ છે વિધવા બહેનો માટે જે માતાઓ છે એમના માટે પિતાના સમાન છે કેમ કે હું પોતે સામાજિક કાર્યકર્તા છું કેટલી બહેનોને વિધવા પેન્શન અમે ચાલુ કરાવીએ છીએ એમના ઘરમાં ખબર છે કે કેટલી ખુશ થઈ જાય છે સાડા બારસો રૂપિયા જ્યારે મહિનાનું એમને આવે છે ત્યારે એ બહેનો કહે છે કે અમને કોઈ છોકરા કે કોઈની આગળ હાથ નથી લંબાવવો પડતો અને જે સખી મંડળો એમને ચાલુ કર્યા છે દસ બહેનોનો ગ્રુપમાં દસ દસ હજાર જે લોન અપાવે છે એનાથી મેં પોતે જ કેટલા ચાર પાંચ સખી મંડળો ચાલુ કરાયા છે બધાના એ બહેનો પોતે જ રોજગારી એમને અપાવું છું અને એ દસ દસ હજારના એના થી દસ પછી વીસ વીસ પછી પચાસ એવી રીતે લોનો અંદરથી અને વગર વ્યાજે જે વ્યાજની મૂડી પણ અમે 1% તરીકે નાખીએ છીએ અને અમારા ખાતામાં જ જમા થાય છે એનાથી અમને લોકોને એટલું સારું છે કે અમે ઘર બેઠા બેનો કામે કરી શકે છે અને અમના પીએમ વિશ્વકર્મા તરીકે સિલાઈ મશીનનું જે ફોર્મ આવ્યું છે એમાં એ અમારા વટવામાંથી કમસે કમ ચારસોથી પાંચસો એ બધાએ ભર્યા છે અને એટલી સરસ રીતે એમને એ બધી યોજના ઉઠાઈ છે આયુષ્માન કાર્ડ બધી તરીકે અમારે ગોહિનીઓ માટે અને એ બધા માટે કેમ કે હું આખા વટવા વિસ્તારમાં સામાજિક કાર્યકર્તા તરીકે કોઈપણ બેનો કોઈનું ઓપરેશન હોય બીમાર હોય તરત ફોન કરે અને અમે અમારા સાહેબને કહીએ જ્યાં અમને જરૂર પડે સાહેબને કહીએ કે ભાજપના કાર્યકર્તાઓને કોઈને કહીએ તરત દોરીને પરિવારની જેમ અમારા મદદ તે ઉભા રહે છે અને તરત જ એમને બધો લાભ અપાવે છે જે યોજનાની વાત કરો છો ના એક કોંગ્રેસના સમયની યોજનાઓ છે મોદીજી લાગુ કરી રહ્યા છે ખાલી સાહેબ તમને એક વાત કહું કોંગ્રેસના સમયની યોજના છે બરાબર એમને પેપર પર લખી દીધું હશે પણ સિત્તેર વર્ષ રાજ કર્યું તો કેમ અમને બહેનોને આ યોજનાઓ આપી નહીં એમને બહેનોને યોજના તમને જ્યારે મોદીજી આવ્યા ત્યારે અમને એનો લાભ મળ્યો ને કેમ કોઈને પેન્શન ના મળ્યું કેમ કોઈ બહેનોને કોઈ રોજગારી ના મળી માતૃશક્તિ તો હવે અમને મોદી સાહેબના રાજમાં દેખાય છે કે અમે આજે રાતે બાર બે વાગે પણ અમે બિંદાસ ફરી શકીએ છીએ આજે પોલીસ પ્રદેશ હરેક વસ્તુથી અમે લોકો સક્ષમ છે અમને કોઈ બી નકતો વટવા એવો એરિયો છે ને કે રાતે કોઈ બહેનો નીકળી નથી શકતી પણ જ્યારથી અમે મોદી સરકારનો રાજ આવ્યો અને અમારા પ્રદીપસિંહ જાડેજા આવ્યા હસમુખ સાહેબ આવ્યા હવે એમએલએ તરીકેમાં અમારા બાબુસિંહ જાદવ આવ્યા છે અમે એટલા બિંદાસ રાતે પણ અમને કોઈ પણ જરૂરત પડે બે વાગે ત્રણ વાગે રાતે અમે એકલા એક્ટિવા આઉટ નીકળી શકીએ છીએ અમને કોઈ ટેન્શન નથી રહેતું કેમ કે અમને ખબર છે કે અમારા મોટા ભાઈ તરીકે દિલ્હી બેઠા છે અને અહીંયા અમારો પરિવાર છે બીજી બહેનો છે કે જે કોંગ્રેસના શાસનમાં જે રસોઈનો સિલિન્ડર હતો ત્રણસો રૂપિયા ભાવ હતો હવે સિલિન્ડરનો ભાવ સાતસો આઠસો રૂપિયા થઈ ગયો તો શું કહેશે હવે તમે છો અહીંયા તમે જોબ કરતા હશો બરાબર પહેલાં તમારું પેમેન્ટ શું હતું ને અમને તમારું પેમેન્ટ શું છે એ તમે અંદાજો લાવી લો તો એ હિસાબે ભાઈ મોંઘવારી વધે છે તો તમે પહેલાં દસ હજારે નોકરી કરતા હતા હમણાં તમે પચીસ ત્રીસ હજારે સ્ટાર્ટિંગ કરો છો કશે પણ તો એ હિસાબે તમારે તો થોડું તો હવે તમે વિચારો કે હું દસ હજારે જે નોકરી કરતો હતો એ જ હિસાબે હું સિલિન્ડર લાવતો હતો અને એ જ હિસાબે હમણાં લાવતો અર્થ જશે આપણી દેશને તો ચલાવવાનું છે ને આગળ તો તમને બધી રીતે સારી સુવિધા આપે છે તમારું પેમેન્ટ વધાર્યું છે બધું કર્યું છે તો એ હિસાબે પછી અર્થવ્યવસ્થા પણ ચાલવી જોઈએ ને તો પેમેન્ટ જ તમારું જુઓ ને આજે પાંચ હજાર સાત હજાર કે દસ હજાર પર કોઈ નોકરી કરશે પહેલાં અમારી માતાઓ હતી કે સાસુ છે અમારા વૃદ્ધ જે એ કે અમે પાંચ રૂપિયા કે દસ રૂપિયામાં ઘર ચરાવી લેતા હતા હમણાં પાંચ દસ રૂપિયા તો તમે બાળકોને આપો તો બે મિનિટમાં વાપરીને આવતા રહેશે કેમ કે ભાઈ સક્ષમ છે આપણે મારા મિસ્ટર ખુદ આર્મીમાં છે એ અમાના પહેલા એ 5000 ના નોકરી એટલે 2005 માં 5000 7000 એમનું પેમેન્ટ હતું બરાબર અમને 80000 90000 ઉઠાવે છે તો હવે હું વિચારું કે 5000 10000 ઉઠાવતા તો એ હિસાબે હું ઘર ચલાવું તો પછી અર્થવ્યવસ્થા ક્યાં જશે આપણી તો ભઈ મોદી સાહેબને દેશ ચલાવવાનું છે ને છેલ્લો સવાલ બેન આ વખતે મુકાબલો સંગ્રામનો છે કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે વિકાસની વાતો છે એ તો ખાલી હવામાં છે આ વખતે કઈ રીતે આ ઇલેક્શન જોઈ રહ્યા છો કોની સરકાર આ વખતે બનાવવાનો છે જનતા તરીકે શું કહેશો સરકાર તો 100% ભાજપની જ બનશે અને હવામાં વિકાસ છે તો પછી આ બધું શું દેખાય છે તમે કસે ફરો આખા ગુજરાતમાં હું આખા દેશમાં ફરો તમને બધે દેખાશે આજે જમ્મુ કાશ્મીર જતા રહો કે કસે પણ જતા રહો તમને વિકાસ દેખાશે જ વિકાસ કંઈ છુપાઈને રાખવાની વસ્તુ નથી એ જાહેરમાં જ દેખાય છે અને પબ્લિક બહાર નીકળે એટલે અમને રોડ રસ્તા ગાર્ડન હોય કે જીમ હોય કે કશું પણ હોય બહાર નીકળશે એટલે આંખે ચશ્મા તો કોઈ બન કોઈને એવું તો છે કે નહીં દેખાતું નથી તમે દેખશો તો વિકાસ દેખાશે કોઈના પર આજે આપણે વટોવા વિધાનસભામાં હતા તેમના વિકાસ કાર્યોને જે ભાજપને દસ વર્ષના પૂર્ણ થયા છે તમને વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે તેના માટે આપણે તે જનતા સાથે સંવાદ કરતા સંવાદના વિષયે તમને જાણવા મળ્યો કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહેલા અને હાલ ચાલુ સાંસદ એટલે એચ એસ પટેલ દ્વારા તમને વિસ્તારમાં ખૂબ જ વિકાસ કરવામાં આવ્યો છે અને વિકાસની સાથે સાથે મહિલાઓને ખૂબ તેમની યોજનાઓને લાભ મળ્યો છે સાથે વાત કરવામાં આવે તો આવનારા સમયમાં દિલ્હીની રાજગદ્દી ઉપર કોણ શાસન કરશે કે તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ તે તો આવનારી ચાર જૂનનો સમય તય કરશે અને તે સમયમાં જનતા તય કરશે કોણ દિલ્હીના જાત દરબારમાં જશે કેમેરામેન કુનાલના સાથે શિવાંશુ સિંહ મંતવી ન્યૂઝ અમદાવાદ